આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ એટલે કે કાલે સંસદમાં બજેટ રજૂ કરવાના છે. સતત 7મી વાર આ બજેટ રજૂ કરવાના હોય ત્યારે પહેલા નાણામંત્રી એવા છે કે તેઓ 7મું બજેટ રજૂ કરી રહ્યા છે. શહેરના પ્રોફેસરો બજેટ પર મંતવ્ય આપ્યા છે. 23 જુલાઈ 2024ના રોજ નિર્મલા સીતારમણ ફાઇનલ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં પણ એમને જે બજેટ રજૂ કર્યું ઇન્ટરિમ બજેટ હતું, આ વખતે ફાઇનલ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ વખતે પગારદારોને GST કરવેરા ભરવામાં પ્રક્રિયા સરળ કરે એવો અંદાજો રાખી રહ્યો છે. ઘણા વર્ષોથી વ્યાજદર તથા ફુગાવો ઘણો વધી ગયો છે, તો આ વખતે ઇન્કમટેક્સની લિમિટમાં વધારો કરી શકે છે. ETCની લિમિટમાં જે આપણા જૂના ફાઇનાન્સ મિનિસ્ટરે 1.5 લાખ કરી હતી એમાં વધારો કરે એવી આશા રાખવામાં આવી રહી છે. તથા સ્ટાન્ડર્ડ ડિડક્શન ઘણા વર્ષોથી 50,000 છે જે વધીને 1 લાખ કરે એવી આશા છે. બીજું, PLI સ્કીમને મોટિવેટ કરવા માટે ભી અમુક બજેટ એમને ફાળવવામાં આવી શકે છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને. તથા ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા થાય એના માટે સબસિડી પણ ગવર્મેન્ટ આપી શકે છે. સર, ગરીબ અને મધ્યમ વર્ગ માટે શું અસર રાખો છો? BPL મહિલાઓ માટે નિર્મલા સીતારમણે 1 લાખ રૂપિયાની ઇન્કમ આપવાની જાહેરાત કરી છે, તો લાગે છે કાલના બજેટમાં એ ફાઇનલ કરી શકે છે. બીજું કંઈ વિશેષ કાલના બજેટમાં કહ્યું કે નવું જોવા મળે? GST અમુક રેટ ઓછા થઈ શકે છે એવી આશા છે. અને તથા મેં તમને કીધું જેમ PLI સ્કીમ એ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે અમુક ઇન્ડસ્ટ્રી એડ કરી શકે છે. મારું નામ CMA મિહિર વ્યાસ છે. હું વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં ICMAI વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં સેક્રેટરી છું. આજે આવતીકાલે બજેટ છે એટલે હું રિપ્રેઝેન્ટ કરું છું લઘુ ઉદ્યોગકારોને, બરાબર છે? એટલે MSME માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝને અમે લોકો રિપ્રેઝેન્ટ કરીએ છીએ. એટલે અમારી અપેક્ષા એવી હોય કે MSME માટે વધારે ને વધારે પ્રકારના બેનિફિટ ગવર્મેન્ટ પાસ ઓન કરે. અને લઘુ ઉદ્યોગ ભારતીનો હું વડોદરા જિલ્લા પ્રેસિડેન્ટ છું અને લઘુ ઉદ્યોગ ભારતીનું જે અમારું સ્લોગન જ છે કે રાષ્ટ્રોદ્વારે લઘુ ઉદ્યમે, એટલે કે રાષ્ટ્રના ઉદ્ધાર, લઘુ ઉદ્યોગોના ઉદ્ધાર થકી રાષ્ટ્રનો ઉદ્ધાર, બરાબર છે? અને એમાં ઉદ્યોગહિત અને રાષ્ટ્રહિત આ બે અમારા મેઇન મુદ્દા છે. ઉદ્યોગહિત થકી રાષ્ટ્રહિત એટલે જેટલા વધારે ઉદ્યોગોને, નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન સરકાર તરફથી મળે, તો આજે ભારત દેશ જે છે અને જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે $5 ટ્રિલિયન ઇકોનોમી અને $10 ટ્રિલિયન ઇકોનોમીનું જે સપનું છે એને સાકાર કરવું હશે તો આ લઘુ ઉદ્યોગકારોને તમારે વધારે ને વધારે પ્રોત્સાહન આપવું પડશે. બીજું કે અત્યાર સુધી આપણે ત્યાં R&D ફેસિલિટીઝ જેટલી પણ હોય છે એને આપણે કોઈક પણ એક જાતને એક્ઝેમ્પશન આપતા નથી. એટલે લઘુ ઉદ્યોગકારો જો કોઈક R&D ફેસિલિટી કે R&D કરતા હોય તો એમને ટેક્સની અંદર બેનિફિટ મળવું જોઈએ. આજે એક્સપેન્ડિચર R&D માટે કરે છે એના માટે. અને GST ઘણી બધી વિસંગતતાઓ હજી પણ છે, તો GST વિસંગતતાઓ જલ્દીથી જલ્દી સરકાર અને GST કાઉન્સિલ દૂર કરે એવી અમારી ઈચ્છા છે, અપેક્ષા છે. ધન્યવાદ. મારું નામ છે વિરલ ચૌધરી, હું લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા જિલ્લાનો પ્રેસિડેન્ટ છું. આ જે બજેટ છે નિર્મલા સીતારામનજીએ ઓલરેડી ઇન્ટરિમ બજેટ ઓલરેડી પાસ કરેલું છે, એના એજન્ડાને આગળ વધારવા માટેનું બજેટ હશે. મોટા મોટી આપણી જોઈએ કે જે મોદી ગવર્મેન્ટે આ બજેટ જે લાવશે એ 2047માં ભારત સુવર્ણ યુગ તરફ કઈ રીતે જઈ શકે એના માટેનું બજેટ હોઈ શકે. આ બજેટ પરથી આ મોદી ગવર્મેન્ટની, NDA ગવર્મેન્ટની આવતા 5 ટર્મની દિશા અને દશા નક્કી થશે, જેથી ભારતનો સુવર્ણકાળ ની શરૂઆત જે થવાની છે અને 2047 સુધીમાં ભારત વિકસિત ભારત કઈ રીતે બની શકશે એના માટેનું હશે. અને જેમાં મેજર જે આપણે સેક્ટર્સ કવર કરીએ એમાં એક તો ડિફેન્સ સેક્ટર, રિસર્ચ સેક્ટર અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટને કઈ રીતે આપણે એટ્રેક્ટ કરી શકીએ એના પરનું હશે. અને આ બધા થકી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી ભારતમાં રોજગારીની તકોમાં કઈ રીતે વધારો કરી શકાય એના પર ફોકસ કરવામાં આવશે. સર, કાલના બજેટમાં કંઈ નવું શું રહેશે ખાસ કરીને જે લોકોને આકર્ષિત કરે? મોટા મોટી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને કવર કરનારું બજેટ હશે. મેજર ચેન્જીસ એટલા બધા નહીં હોય, પણ જે ઓલરેડી જે બજેટ બનાવ્યું છે એના પર, એના એજન્ડામાં આગળ કામ થઈ શકે એના પરનું બજેટ હશે. અત્યારે સૌ લોકો શેર માર્કેટમાં વધારે આગળ છે, શું કહેશો? શેર માર્કેટમાં અત્યારે એવું છે કે ગવર્મેન્ટ 30% ટેક્સ લગાવવાના પ્રાવધાન પર કામ કરી રહી છે, બટ અત્યારે એ ડિફિકલ્ટ છે એના પર ટેક્સ લાગવો, એ નેક્સ્ટ ટાઈમમાં લગાવી શકશે. હમણાં એઝોન જે સિસ્ટમ છે એ લાગુ રહેશે. શું માનો છો, મધ્યમ વર્ગના લોકો માટે બજેટ કેવું રહેશે? મધ્યમ વર્ગના લોકો માટે બજેટ સારું હશે. ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
માં વધારો કરવાવાળું બજેટ હશે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતના લોકોનો અત્યારે એક્સપેન્સ કરવાની કેપેસિટી વધી રહી છે અને લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ વધી રહ્યું છે. એટલે ધીમે ધીમે આપણે જોઈ શકીએ કે આ જે ગવર્મેન્ટ અત્યારની છે એ લોકોના ડેવલપમેન્ટ માટે પર ફોકસ કરી રહી છે અને એમનું જીવન ધોરણ કઈ રીતે સુધરી શકે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોનું એના પર ફોકસ રહેશે. કૃણાલ બ્રહ્મભટ્ટ, પાસ્ટ ચેરમેન, વડોદરા બ્રાન્ચ ઓફ ICEI, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બજેટ આપણને એવું લાગે છે કે નિર્મલા મેડમ આ વખતે બજેટ બહુ સારું આપશે. મેઇન આપણે જોઈએ તો થીમ વાઇઝ આ વખતે ફોકસ રહેશે સરકારનું રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને રિન્યુએબલ એનર્જી. આ ચાર સેક્ટર એવા લાગે છે કે જેમાં નિર્મલા સીતારામન મેડમ વધારે ફોકસ કરશે. અને ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે એવી આશા છે કે એ બી થોડા હાયર લઈ જાય તો મધ્યમ વર્ગના માણસોને ખૂબ ફાયદો થાય એનાથી. કાલના બજેટમાં શેર બજાર અત્યારે છે ને ઓલ ટાઈમ હાઈપર છે, એટલે ઓવરઓલ બજેટ સારું છે પણ થોડી પ્રોફિટ બુકિંગ આવે બજેટ પછી એવું લાગી રહ્યું છે. જીએસટીનો જે મેક્સિમમ સ્લેબ છે એ અત્યારે 25% કરી દે સરકાર એવું લાગે છે, તો એ સારું રહેશે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો આપણને એવું લાગે છે કે ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે એમાં સુધારો કરે તો મધ્યમ વર્ગ વાળાને ખૂબ ફાયદો થઈ શકે. એના માટે સરકારની સારી સારી સ્કીમો મેડમ ઇન્ટ્રોડ્યુસ કરે તો એનાથી ઘણો ફાયદો થશે. કાલનું બજેટ ઓવરઓલ સારું જ રહેશે અને માર્કેટ માટે બી બહુ સારું રહેશે. લોંગ ટર્મ માટે આપણું માર્કેટ જે આપણે 5 trillion GDPની વાત કરી રહ્યા છે એના લક્ષ્ય તરફ આપણે વધી રહ્યા છીએ અત્યારે. મારું નામ ભાર્ગવ પંડ્યા છે, હું ફૂલ ટાઈમ ટ્રેડર છું.